स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लं भोजनम् छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाए भक्तों ने खूब एथी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितनो सागर ग्रंथनी अंदर पूर 11मो ने तरंग 23 एमा एवी छेल्ले वात लखे छे के भगवान श्री हरिना वाला संतो अर्धी रात थई त्यारे महाराजना चरणारविंदना चिन्होनुं ध्यान करता त्यां सामे बैठा रह्या छे। महाराज आराममां गया छे अने त्यारे मुक्त मुनिए वच्चे कंईक स्मृति आवी एवी वातो कही उत्तम राजा ने અને આધારાન સ્વામીએ વાતોને નોંધી લીધી। એમાં સ્વામીએ વાત કરતાં કરતાં અચાનક એવી વાતો કરી આધુનિક અને અનાદિ વચ્ચે કેટલો ફેર છે। આધુનિક જે હોય છે એ બીજાને પાછા પાડવા માટે વર્તન અતિ આકરું કરતા હોય પણ એના ઉદ્દેશમાં હોય કે બીજા સંત અને ભક્ત ન્યૂન દેખાય। બીજું આધુનિકનું લક્ષણ એ કીધું કે જેની પાસેથી એ ભગવાનનો મહિમા શીખ્યા હોય, જેની પાસેથી એ ભગવાનની ઉપાસના શીખ્યા હોય, જેની પાસેથી ધર્મ નિયમ શીખ્યા હોય, જેની પાસેથી સત્સંગની રીત શીખ્યા હોય એનું જ મહાત્મ્ય અને એની જ સેવાને તજી દઈ અને પોતાને એનાથી પણ અધિક માનવા લાગે આને આધુનિક કીધા છે। શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે જેની પાસે બે અક્ષર શીખ્યો હોય એનો અતિ પાડ માને કે હું બે અક્ષર એની પાસે શીખ્યો છું। એમ કલ્યાણના માર્ગના જે સાધનો છે એને જે જાણે ઓળખે કે મને કલ્યાણના માર્ગે જે દિવસે આ ભવાટીમાં ભટકતો હતો મને કલ્યાણના માર્ગની ખબર નહોતી ત્યારે મને કોને ચડાવ્યો, કોને કોને મારા જીવનની અંદર કલ્યાણના માર્ગમાં મને મદદ કરી છે, એમાં સૌથી વિશેષ જેને ભગવાન ઓળખાવ્યા, ભગવાનનું સ્વરૂપ ઓળખાવ્યું એવા ભગવાનના મોટા પુરુષો, એવા ભગવાનના મોટા એકાંતિક ભક્તો સંતો એને ગૌણ ન થવા દે, એ અનાદિ બને, એને ગૌણ કરે આધુનિક બને એવું સ્વામીની વાત ઉપરથી લાગે છે। આગળ સ્વામી લખે છે તાકી સેવા મહાત્મ્ય તજી દીને આપે ભય અધિક પ્રવીને આપ કે વર્તન અધિક દેખાઈ, આપ કે વર્તન અધિક દેખાઈ, ધામ કે સંત કુદીને ઢંકાઈ, ધામ કે સંત કુદીને ઢંકાઈ। આધુનિકોએ તેમની સેવાને અને મહિમાને તજી દીધાને પોતે જ તેમના કરતાં અધિક ચતુર થઈ ગયા, પોતે વધારે સારું વર્તન દેખાડીને ધામના સંતોને ઢાંકી દીધા, સાધનોનું ઘણું ભારે બળ લઈને સ્વયં પોતે જ પૂજ્ય અને યોગ્ય અધિકારી થઈ ગયા।
શ્રી હરિ હતા ત્યાં સુધી આવું કાંઈ હતું નહીં. સ્વામી લખે છે ભગવાન હતા ત્યાં સુધી આવું કાંઈ નહોતું, પણ એમના અંતર ધ્યાન થયા પછી આવા બધા ઉત્પાત થયા છે. ભગવાન અંતર ધ્યાન થયા ને પછી તો ભલભલા ઉત્પાત થયા. એક ઉત્પાત પુસ્તકમાં લખેલો છે એવો બેઠો હું વાંચું છું કે કેવો ઉત્પાત થયેલો. સદગુરુ ગાથામાં છે આ ઉત્પાત. ગોપાળન સ્વામી પર ઉપાધિ આવેલી. કેવી ઉત્પાતે ભગવાન શ્રીહરિએ ગોપાળન સ્વામીએ બે દેશમાં મોટેરા નિમ્યાન ગોપાળન સ્વામીનો પ્રૌઢ પ્રતાપને ઐશ્વર્ય સત્સંગમાં પ્રસિદ્ધ હતા. શ્રીહરિ તથા મુક્તાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ ગોપાળન સ્વામી સત્સંગનો મોટો આધાર હતા. હજારો હરિભક્તોને સ્વામીમાં ભરપૂર શ્રદ્ધાને આસ્થા હતા, પરંતુ જગતના સહજ ક્રમ પ્રમાણે કેટલાક લોકોથી ગોપાળન સ્વામીની મોટાઈ ખમાતી નહોતી. ગઈકાલે જેમ પ્રબુદ્ધ સંન્યાસી પ્રબુદ્ધ યોગેશ્વર એની વાત આપણે સાંભળી હતી, આત્મજ્ઞાની હોવા છતાં પણ બીજા 8 આત્મજ્ઞાનીઓએ પ્રબુદ્ધને કૂવામાં નાખવાનો પ્રયત્ન કર્યો. ભગવાનનું સ્વરૂપ જ પ્રબુદ્ધ તો ઓળખાવતા હતા, બીજું કાંઈ નહોતા કરતા. બીજા 8ને પણ ભગવાનનું સ્વરૂપ જ ઓળખાવું હતું, પરંતુ કોઈક જગ્યાએ અવ્યક્ત રાગ હતો લોકેશનાનો. લોકો ભગવાનને ઓળખે ખરા, પણ અમારાથી ઓળખે. અમારાથી શા માટે ઓળખે? અમારાથી ઓળખે તો ભગવાનનો વિશેષ રાજીપો અમારી પર થાય એવું નહીં. અમારાથી ઓળખે તો અમારું નામ વધે, લોકો અમારું નામ બોલે કે ભગવાન અમને આમનાથી ઓળખાય, અમારો પ્રચાર કરે. એ વાત તો જ્યારે વાંચી હતી ને તે દિવસ જ વિચાર ચકડોળે ચડી ગયો હતો, અને ફરી આવી કથામાં આવી વિચારમાં થઈ ગયું આત્મજ્ઞાની પુરુષો એમાં પણ આવું હોય તો આપણે સામાન્ય જીવને તો કેટલું સંશોધન કરવું પડે. ગોપાળન સ્વામીને સહજ ક્રમ પ્રમાણે એમની મોટાઈ ખમાતી નહોતી, એમના હૈયા ઈર્ષાથી સળગતા હતા જેનાથી સ્વામીની મોટાઈ નહોતી ખમાતી. આખરે વાત વધારે આગળ વધી. શું આગળ વધી છે એ તો અહીંયા આગળ અધ્યાહાર રાખેલું છે, પણ ભર સભામાં ગોપાળન સ્વામીનું અપમાન કરીને હાલે તો ધોળા પણ પહેરાવી દેવાનો કારસો રચાયો. એ માટે બંને દેશના આચાર્યો અને સંતોની વિશાળ સભાનું આયોજન થયું. ક્ષમાના સાગર ગોપાળન સ્વામી મૌન ભાવે બધું જોતા રહ્યા અને સહન કરતા રહ્યા. આ બધા સમાચાર જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે પહોંચ્યા. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી તાત્કાલિક વડતાલ પધાર્યા. પ્રથમ સ્વામી સીધા ગોપાળન સ્વામીને મળ્યા. ઘરમાંથી ઊભે થયેલી ઉપાધિને લીધે સ્વામી ભારે ઉદાસ હતા. ગોપાળન સ્વામી બહુ ઉદાસ થઈ ગયા હતા. મોટા પુરુષો ધામમાંથી આવેલા હોય, આ પૃથ્વી પર એને કશું જ લેવાનું નથી. આ પૃથ્વીના જીવ એને આપી આપીને શું આપવાના, ભગવાનને શું આપવાના? અને ભગવાનના ધામમાંથી હજારો જીવને ભગવાન ભજાવવા માટે ભગવાનના સંકલ્પથી આ પૃથ્વી ઉપર જે રહ્યા હોય એવા ભગવાનના મોટા એકાંતિક સંત કે ભક્તને આ લોક શું આપવાનો? આ લોકની પાસે એવી કઈ વસ્તુ છે જે એને આપે? એને મૂર્તિ સિવાય કાંઈ ખપતું નથી, મૂર્તિ સિવાય કાંઈ જોઈતું નથી, અને બીજું આપે તો એને શું ફેર પડે? જીવનું સારું થાય બીજું એવા મોટાને કાંઈ જોઈતું ના હોય. કેવળ જીવના કલ્યાણને અર્થે સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય બાહ્ય દ્રષ્ટિએ કરીને, અને ઉપાધિ આવે ત્યારે ચોક્કસ મોટા ઉદાસ થાય. ગોપાળન સ્વામી ઉદાસ થઈ ગયા હતા. ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી તમે મૂંઝાશો નહીં, તમે આવતીકાલની સભામાં હાજર ન રહેશો, બાકીનું હું સંભાળી લઈશ. ગોપાળન સ્વામીને મળીને સ્વામી સીધા આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગયા. તમે વિચારો, મહારાજના સ્થાપેલા હતા, મહારાજ જેને દત્તપુત્ર તરીકે સ્વીકારેલા હતા, નંદ પંક્તિના સંતો ઘણા બધા હાજર હતા, છતાં પણ સદગુરુ ગોપાળન સ્વામીના ઐશ્વર્યથી બધા વાકેફ હતા, છતાં પણ ઇતિહાસમાં આવા કાળા અક્ષરો કેમ લખાના? ગોપાળન સ્વામી માટે નિષ્કુળાન સ્વામી આખું પ્રકરણ લખ્યું. શું સત્સંગને નહોતી ખબર?
ગોપાળાન સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવ પધરાવ્યા શું સત્સંગને નહોતી ખબર? ગોપાળાન સ્વામીના ઐશ્વર્યો પરચા વિભાગમાં આટલા લખાણાને કેટલા બધાય મોજૂદ હતા શું સત્સંગમાં કોઈને ખબર જ નહોતી? અને ખબર હતી છતાં પણ આટલી મોટી સભા કેવી રીતે થઈ હશે? કલ્પનાતીત છે, કલ્પનાતીત છે, પણ ઇતિહાસો કદાચ એવા એટલા માટે જ લખાના હશે કે આપણને કાંઈ અચરજ ના લાગે. જેને શાસ્ત્રનું પૂરું જ્ઞાન નથી, જેને ઇતિહાસોમાં નજર ક્યારેય ફેરવેલી નથી, એને બધું નવું લાગે કે આવું હોય, આવું હોય, આવું હોય, બધું જ હોય. પૃથ્વી પર જેટલી ઘટનાઓ અત્યારે ઘટે છે, વર્તમાન કાળે અને ભવિષ્યમાં ઘટશે, બધું જ ઇતિહાસોના પાનાઓમાં નોંધાયેલું છે. આત્મજ્ઞાની પુરુષો પ્રબુદ્ધને કૂવામાં નાખવા તૈયાર થાય, આનાથી મોટો ઇતિહાસ કયો હોય? વિનાશકાળ જ્યારે આવે ત્યારે બુદ્ધિ વિપરીત થાય છે. જ્યારે આપણા જીવનો નાશ થવાનો હોય ત્યારે આપણે ગમે એટલા જ્ઞાની હોઈએ, ગમે એટલા ભક્ત હોઈએ, પણ આપણું પતન થાય. ગોપાળન સ્વામીને ત્યાં આગળ પછી સ્વામીએ ના પાડી, સ્વામી તો ઉદાસ હતા. સ્વામી રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કીધું, બાપજી ધર્મકુળ ભોળું કહ્યું છે, તમારે આવા લોકોની વાતોથી ભરમાવું ન જોઈએ. ગોપાળન સ્વામી કોણ છે તમે ક્યાં નથી જાણતા, આવતીકાલની સભામાં જે થાય તે જોયા કરજો, મૌન રહેજો. રઘુવીરજી મહારાજ સ્વામીની વાત સમજી ગયા. ત્યાંથી સ્વામી સીધા નિત્યાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું, સ્વામી તમારી નજર સામે આ શું થઈ રહ્યું છે? આ વાત ધીરો પર બની. નિત્યાનંદ સ્વામી કે, સ્વામી હું બધું જાણું છું, પણ આગેવાની ભગવદાનંદે લીધી છે, એનું શું કરવું? સ્વામી સીધા ભગવદાનંદ સ્વામીના આસને ગયા અને ભગવદાનંદ સ્વામીને બેસવા ગોદડી પાથરી તો પગે ઠોકર મારીને ફગાવી દીધીને કહ્યું, આ શું માંડીને બેઠા છો? ગોપાળન સ્વામી એકલા છે એમ જાણશો નહીં, ભલે અહીં તમે મોટેરા રહ્યા પણ અક્ષરધામમાં મોટેરો હું છું, માટે જો કાંઈ ઉન્મતાઈ કરશો તો તડકે ઊભા રાખીશ. ભગવાન અન્યથા કરતુમ છે, અક્ષરધામમાં તડકો નહીં હોય તો તમારે માટે નવો કરીશ. આ ગુણાતીતાનંદ સ્વામી. સ્વામી નાના હતા તોય સ્વામી કે, અહીં તમે મોટેરા છો પણ ત્યાં હું મોટેરો છું. સ્વામીના ધારદાર વચનોથી ભગવદાનંદ સ્વામી હેપતાઈ ગયા, એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ક્ષમા માગી. સ્વામી એમને કહ્યું, કાલની સભામાં કોઈ આગેવાની લેશો નહીં, મૂગા રહેજો. ભગવદાનંદ સ્વામીએ કહ્યું, ભલે સ્વામી આપે કહ્યું એમ જ થશે. બીજા દિવસે સભા થઈ. આચાર્યશ્રી સભામાં વિરાજમાન હતા, સૌ સંતો પણ હાજર હતા. સભા ખીચોખીચ ભરાયેલી હતી. આજની સભાની ગંભીરતા કંઈક જુદી હતી. સભા કેવું રૂપ લેશે તેનું કોઈને અનુમાન નહોતું. ગોપાળાનંદ સ્વામી વિરુદ્ધ ચળવળ કરનાર લોકો પોતાની યુક્તિ પ્રયુક્તિઓ ગોઠવી રહ્યા હતા. રોજના ક્રમ પ્રમાણે કથા થઈ. આચાર્યશ્રી મૌન હતા, સદગુરુઓ ગંભીર હતા, કોઈ કાંઈ બોલતું નહોતું. આખરે એક સાધુથી ન રહેવાયું. એમને સભામાં એમ કીધું કે, ધર્મદેવના દીકરા કેટલા? સાધુના પ્રશ્નમાં બદ ઈરાદો એવું કહેવાનો હતો કે જો ધર્મદેવના ત્રણ જ દીકરા હોય તો આ ગોપાળન સ્વામી ચોથા દીકરાની જેમ કેમ વર્તે છે, કેમ મનાય છે, પૂજાય છે? સાધુએ પ્રશ્ન પૂરો કર્યો ન કર્યો ત્યાં ગુણાદિતાનંદ સ્વામીએ સિંહ ગર્જના કરીને સામે પ્રશ્ન કર્યો, સાધુરામ તમે સત્સંગમાં આવ્યા કેટલા વર્ષ થયા? માથે ધોળા આવી ગયા છે, આટલા આટલા વર્ષ સત્સંગમાં ગાળ્યા છતાં હજુ તમને ધર્મદેવના દીકરા કેટલા એ ખબર ન હોય તો તમારા વર્ષ ધૂળમાં મળ્યા. આવું ગુણાદિતાનંદ સ્વામીએ સિંહ ગર્જના કરીને કીધું. હું બેઠા શબ્દ જે લખ્યા છે એ જ વાંચું છું. પછી તો સ્વામીની વાણીનો ગજબ પ્રવાહ વહેતો થયો. સ્વામીએ પ્રતાપી વેને કહ્યું, આ શું માંડીને બેઠા છો? મોટા પુરુષોનો દ્રોહ તમને ભારે પડશે. મહારાજ પણ માફ નહીં કરે, હજુ તો ધર્મામૃતના કરનારા બેઠા છે અને શ્રીજીના મુંડેલા સાધુઓ પણ બેઠા છે, છતાં ધર્મામૃતની આજ્ઞાઓ લોપાઈ રહી છે, એ માટે શરમ આવવી જોઈએ. આ વાત કરતા કરતા સિંહ જેમ મુખ ફેરવે એમ સ્વામીએ આચાર્યશ્રી સામે જોયું ને કહ્યું કે, તમે ધર્મના આચાર્ય છો, ધર્મની રક્ષા માટે મહારાજે તમને નિમ્યા છે, તમે શુદ્ધ ધર્મ પ્રવર્તાવો. તમે ન વર્તાવો તો તમને ખોટ ને અમે ન વર્તીએ તો અમને ખોટ. સ્વામીના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વચનોથી પૂરી સભામાં સન્નાટો વ્યાપી ગયો. કોઈ કાંઈ બોલી શકે એવી સ્થિતિ ન રહી. સભા બરખાસ્ત થઈ. પૂરી થયા પછી સ્વામી સીધા ગોપાળન સ્વામીના આસને ગયા અને સ્વામીને ભેટી પડ્યા. ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી મહારાજને પ્રતાપે વાદળા વિખરાઈ ગયા. ધીર ગંભીર ગોપાળન સ્વામીની આંખોમાં જળજળી આવી ગયા. આ પ્રસંગ
सद्गुरु गाथा छारोड़ी गुरुकुल वाला परम पूज्य सद्गुरु स्वामी माधवप्रिय दासजी स्वामी लखेली है। गुणातीतानंद स्वामी जीवन बहु अद्भुत स्वामी जीवन लख्य है। स्वामी बहु पोता आगवी शैली में एम प्रसंग है। भगवान जयरे पोताना स्वधाम पधारया एवी लीला महाराजे करी त्यारे सत्संगनी अंदर आवी बधी घनी घटनाओ थई हशे। एमांथी थोड़ीक लखानी हशे कारण के एवा इतिहासो लखवाथी बीजो कोई फायदो जाजो थवानो ना होय एने जानीने कोईने कंई खुशी पण थवानी ना होय। શું આપણને ગોપાળાનંદ સ્વામી માટે આવું વાતાવરણ થયું હોય તો આપણે આમ વાંચીને રાજી થઈએ? એક બહુ સારું થયું, આપણને ગમે? ગુણાતીતાનંદ સ્વામીને માથે જે ઉપાધિના પ્રસંગ હમણાં થોડા દિવસ પહેલા આ જ પુસ્તકમાંથી આપણે વાંચ્યો હતો, તો શું આપણે રાજી થઈએ કે ના બહુ સારું કામ થયું? હા, એવું થાય આપણને? બહુ સારો પ્રસંગ છે, મહિમા જાણવા જેવો છે, એવું થાય? એવું ન થાય, છતાં પણ આવું જાણવું જોઈએ એટલા માટે કે શાસ્ત્રોમાં આવી વાત કેમ લખાની હશે એવો પ્રશ્ન તો થાય ને આપણને। હરિચરિત્ર સાગરમાં આવું કેમ લખાનું કે શ્રીહરિ હતા ત્યાં સુધી આવું કાંઈ હતું નહીં, પણ તેમના અંતર્ધ્યાન થયા પછી આવા બધા ઉત્પાત થયા છે, આવા શબ્દ હરિચરિત્ર સાગરમાં કેમ લખાના? એનો સહેજ આપણને રેફરન્સ મળે કે કંઈક એવું થતું હશે જેના કારણે લખાના હશે। જે થતું હશે ભગવાનની ઈચ્છાથી થતું હોય, ભગવાન ની ઈચ્છા વિના પાંદડું પણ હલવા સમર્થ નથી, પરંતુ આપણા હૃદયમાં એટલું પાકું રહે કે મહારાજ હતા છતાં પણ ઉપાધિ હતી, પછી પણ હતી, આ પૃથ્વી સર્જાની તેદી હતી, પૃથ્વીના મધ્ય ભાગમાં પણ હશે અને પૃથ્વીનો નાશ થવા તરફ જશે ત્યારે પણ હશે। આ લોક જ ઉપાધિનો લોક છે એટલે હોય, પણ એનો અર્થ એવો નથી કે કોઈ મોક્ષ ભાગી ના હોય, એનો અર્થ એવો નથી કોઈ મુક્ત ના હોય। ઉપાધિ ગોપાળાનંદ સ્વામી માટે સર્જાની, પણ તોય કલ્યાણનો રસ્તો આત્યંતિક કલ્યાણ તો હતું જ અને રહેવાનું જ। આ સત્સંગની અંદર શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણના બીજ મૂકેલા છે, એ અજર ને અમર છે, કોઈ દિવસ નાશ ન પામે એવા છે। આત્યંતિક કલ્યાણના બીજ જે શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર મૂકેલા છે, કોઈ દી નાશ નહીં થાય, આજ્ઞાને ઉપાસના રૂપી બીજ કોઈ દિવસ એનો નાશ નહીં થાય, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી, ભગવાનના ધામમાંથી આવેલા એવા મુક્તો આજ્ઞાને ઉપાસનાની પાંખોને હંમેશને માટે પ્રફુલ્લિત રાખશે, જેમાંથી અનેક મુમુક્ષુઓ ભગવાનના ધામને પામશે। શ્રીહરિ હતા ત્યાં સુધી આવું કાંઈ નહોતું, તે આધુનિકો જેવા ઉત્પાત કરે છે તે બધાને મુક્તિ કહેવાતા નથી। શ્રીહરિના ધામના જે સંતો હતા તે તેમને જાણતા અને તેમને વિમુખ જ માનતા, ધામના જે સાધુઓ હતા એ બધા જાણતા ને એ બધા વિમુખ માનતા, પણ બોલતા નહીં, કારણ કે ભગવાનના ધામના જે હોય, કહેતા ભગવાનના ધામને પામવાવાળા જે હોય, જેને ભગવાનનો ભક્તપણાનો ને સાધુતાનો માર્ગ લીધો છે, એને વાણી ઉપર બહુ સંયમ હોય, એના વિચારોમાં બહુ સંયમ હોય, એના વર્તનમાં બહુ સંયમ હોય, એ જેમ તેમ નહીં બોલે, એ જેમ તેમ નહીં વર્તે, એ જેમ તેમ નહીં કોઈની આગળ ગમે તે રીતે વર્તી જાય, એક એક વાતમાં અનુસંધાન રાખશે, આવું બોલીશ કદાચ દુનિયા મને શાબાશી આપશે પણ મારા મહારાજ મને શાબાશી આપશે, હું આવું વર્તીશ મને દુનિયા શાબાશી આપશે પણ મારો પીવડો મને શાબાશી આપશે, આવું જો એને અનુસંધાન રહે તો આપણું સાધુતા, આપણી સાધુતા ને આપણું ભક્તપણું ક્યારેય કોઈ લૂંટી ન શકે। સહન કરવું પોસાય પણ સાધુતાનો ભોગ આપવો ન પોસાય, સહન કરવું પસંદ છે પણ સાધુતાને છોડવી પસંદ નથી। ભગવાનના ધામના મુક્તો એવા હોય, સહન કરી લે, પી લે, ઉત્પાતને સહન કરે, એનું નામ જ સાધુ છે, એનું નામ જ ભક્ત છે। જો જો બોલે વચન એહી વિમુખ મે સોખ પાયે તેહી, દંભી મે પીછે ભલ ગયે જે તે, અતિ માનસો પાયે તે તે, દંભી મે પીછે ભલ ગયે જે તે,
અતિ માનસો પાયે તે તે, તેઓ જે જે વચનને બોલે તેને ધામના સંતો વિમુખમાં ખપાવી દેતા. તે પછી જે તે દંભ્યોના સમાજમાં ભળી ગયા તેમને માન ઘણું મળ્યું. આ બધું સત્સંગમાં થયું હતું, આ બહાર નહીં, સત્સંગની જ વાત છે. તેમને ખાવા પીવાની કાંઈ ખોટ રહી નહીં. મ્યાના હાથી અને રથ પણ મળવા લાગ્યા. તેમને હજારો સારા વસ્ત્ર મળવા લાગ્યા. તેમનો તેઓ ત્યાગ જોઈને લોકોને તેઓ પ્યારા લાગવા માંડ્યા. તેથી ઉપરોક્ત ખાનપાન વગેરે પદાર્થો આપવા લાગ્યા. દંભ્યોની સમાજની અંદર ભળી ગયા. દંભ એટલો મોટો દોષ છે, એટલો મોટો દોષ છે. જીવનની અંદર જો એક વખત દંભ કરી ગયો એને કાઢવો બહુ મુશ્કેલ પડે. દંભ એટલે જે બીજાને બતાવવા માટે જ થાય એને દંભ કહેવાય. ભગવાન સિવાય બીજાને બતાવવા માટે. બીજું આપણી અંદર એવું ના હોય પણ લોકને દેખાડ્યા સારું. ગોપાળાન સ્વામીની પ્રકરણ ત્રીજાની ત્રીજા નંબરની વાત આપ સર્વે વાંચી જ હશે. એની અંદર ગઈકાલ આપણે ઈર્ષાનો વિષય જોયો હતો, આજે દંભ વિષય પણ સ્વામી જે કહે છે સ્વામીના શબ્દોની અંદર આપણે સાંભળીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દંભને એમ ઓળખીને ટાળવો જે આપણે દંભ ઓળખવાનો પોતાની અંદર, મારી અંદર મારે, તમારામાં તમારે, છે કે નહીં, કેટલો છે, કેટલા ટકા છે. સ્વામી ઓળખાવે છે, જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા ત્યાગ તથા ધ્યાન તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું તથા મહાત્મ્ય કહેવું, આ કથા કરવી, મહાત્મ્યનું નિરૂપણ કરવું, કોઈને કહેવું, ત્યાગ રાખવો, ધ્યાન કરવું, ધર્મ રાખવો, જ્ઞાન કરવું, વૈરાગ રાખવો, એ આદિ જે જે કરે તે લોકને દેખાડ્યાને અર્થે ઉપરથી રાખે પણ કોઈ ન દેખે ત્યારે નજરમાં આવે તેમ કરે, એવું જ્યારે જણાય ત્યારે એમ જાણવું જે મારામાં દંભ છે. પહેલાં તો ઓળખવું કે મને એવું છે કે કોઈ જોવે તો કીર્તન ગાવાની મજા આવે, કોઈ જોવે તો ધર્મ લાકડા છાપ પાડું, કોઈ જો જોવે તો મારી ભક્તિ બહુ વધી જાય, પણ કોઈ જોતું ના હોય, મારી આજુબાજુમાં કોઈ હોય નહીં તો પછી મને કીર્તન ગાવાની મજા ના આવે, મને ના કથા કરવાની મજા આવે, એવું છે. આ કથા ઓનલાઈન અત્યારે 200 જણ સાંભળતા હોય તો મજા આવે કથા કરવાની, પણ કોઈ કથા જ ના સાંભળતું હોય ને કોઈ હોય જ નહીં, સામે કોઈ ના હોય તો મજા ના આવે, મૂડ ના રે કથા કરવાનો, એ દંભ કહેવાય. કેવળ આત્માના ઉત્કર્ષ માટે, મારો આત્મા ભગવાનમાં જોડાય, મારા આત્માનું સંશોધન થાય, મને ભગવાનમાં હેત થાય, એને અર્થે મારે વાત કરવાની છે, એને અર્થે મારે કીર્તન ગાવાનું છે, મને મારી ઉપર ભગવાન રાજી થાય એને અર્થે મારે ધર્મ પાળવાનો છે, એને અર્થે જ મારે વૈરાગ્ય રાખવાનો છે, નહીં કે કોઈને બતાવવા માટે. જો આપણે પોતપોતાના અંતરમાં વિચારવાનું કે મને આવું થાય છે કોઈ જોવે તો મને બહુ મજા આવે કરવાની, તો એવું વિચારવાનું કે મારામાં દંભ છે, મારામાં દંભ છે. શ્રીજી મહારાજ મંદિરનું કામ હાલતું હતું ને ગારાવાળા જેના કપડાં હતા એને ભેટતા હતા રાજી થઈને, તે ઘણા નવરા બેઠા હતા, કાંઈ તગારું નહોતા આપતા, કશું જ નહીં હોય ને, એવા બેઠાડે હોય. સ્વામીએ કીધું બધી રીતના મંદિરમાં મંડળમાં હોય. સ્વામી એના પ્રકાર બતાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીએ, બહુ જબરા છે, એક દિવસ એનો પ્રકાર લઈશું આપણે આખો. કેટલાક ગરધની હોય ને, કેટલાક દાળિયા હોય ને, કેટલાક મહેમાન હોય સ્વામી કે, કેટલાય પિતરાય હોય, અને સ્વામીએ કીધું બેઠાડે હોય એને ઓળખી રાખ્યા જોઈએ, એને હલાવાય નહીં. એ ખુરશીએ બેઠા હોય તેને કહેવાનું નહીં ડીશ ઉઠાવો, એ ખુરશીએ બેઠા હોય ને તેને ન્યાજ બેહાડવા, એને તમે ડીશ ઉઠાવવાનું કહો બીજું ઉઠાવે, એને બેઠાડ કહેવાય, કાંઈ ના કરે. તેવા હતા બેઠાડ. તો ભાઈ મહારાજ ભેટવા લાગ્યા ને તો આ બધાને ખબર પડી કે મહારાજ ભેટે છે, એટલે એમને શું કર્યું, જાણી જોઈને પોતાના કપડે ગારો લગાડ્યો અને પછી લાઈનમાં ઊભા રહી ગયા. મહારાજ કે હું તમને ઓળખું છું, દંભ્યો, દંભ કરીને મને ભેટવા આવો છો કે હું સેવા કરું છું એમ? આવો દંભ, દંભસ્ય દ્વિગુણો દંડ, દંભીને છે ને બે ગણો દંડ મળે.
આપણા હૃદયમાં જેટલું હોય એના કરતાં કોઈ ઓછું જાણે ને એવું જે વર્તે ને એનું નામ જાગતો મોક્ષ. આપણે જેટલા આપણું જેટલું જેટલું બીબું થયું હોય મુક્તપણાનું બીબું, આપણે છે ને આ આખું આ માઇક બીબું છે. આમાં આપણે વિચારવાનું છે, મારી આંખ મુક્ત બની ગઈ, મારી જીભ મુક્ત બની ગઈ, મારા હાથ મુક્ત બની ગયા, મારા કાન મુક્ત બની ગયા, મારા પગ મુક્ત મુક્તપણાને પામી ગયા, ઇન્દ્રિયો અંતઃકરણ બધું જ મુક્ત ભાવવાળું થઈ ગયું. એ મુક્ત ભાવવાળું થશે ને ત્યારે પુરુષોત્તમનો નિવાસ થશે, અને પુરુષોત્તમનો નિવાસ થશે ને ત્યારે પ્રથમના 51માં પ્રમાણે પુરુષોત્તમ વડે પુરુષોત્તમ મળે, ભગવાન વડે ભગવાનનો નિશ્ચય થાય, ભગવાન આપણા અંગે અંગમાં નિવાસ કરીને રહેશે, ત્યારે આપણો આત્મા ભગવાનમય પુરુષોત્તમ રૂપ થઈ જશે, ભગવાનમય થઈ જશે. પહેલા મુક્તમય બનાવવાનો છે, મુક્ત રૂપ બનાવવાનો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આનું રટન કરવું પડશે, વિચારવું પડશે. ત્રણ દેહથી પૃથક આત્મા છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું, અનંત મુક્તો જે અક્ષરધામના છે એ મુક્તની પંક્તિમાં જઈને બેસવું છે, એ જ મુક્તપણું મારે મેળવવું છે. માયિક ભાવને ટાળવા છે. આ જગતના કોઈ પંચ વિષયથી હું સુખી થયો એવો નથી, હું તો આત્મા છું, અક્ષર છું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આવું વિચાર્યા કરવું પડશે. એ કરીશું તો મુક્ત ભાવ આવશે, મુક્ત ભાવ આવશે પછી ભગવાનનો નિવાસ થશે. ભગવાનનો નિવાસ જેમ જેમ થતો જશે એમ સુખ સુખ સુખ, શાંતિ 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 થતી જશે. ઉદ્વેગ તો કોઈ ખૂણામાં ક્યાંય મળશે જ નહીં, આનંદ આનંદ ને આનંદ એવું થશે. પણ જેટલા આપણે મુક્તપણાને પામ્યા હોય ને એનાથી કોઈ આપણું સંશોધન કરવા જાય ને તો એને રતિવા ઓછું મળે, વધારે ના મળે. આપણે છીએ એના કરતાં કોઈ વધારે જાણી લે એવો આપણને જે ભાવ થાય છે ને એનું નામ દંભ છે. આપણે જેટલા ભગત નથી, આપણે જેટલા સંત નથી, અને એટલું વધારે આપણને એમ થાય કે હું જેટલો સંત છું એનાથી વધારે મને એમ થયું કે સામેવાળો સંત પણ હું જાણી લે, મારામાં જેટલી મહારાજની નિષ્ઠા છે એના કરતાં વધારે નિષ્ઠા મારી એના એને દેખાય, આ પ્રકારનો જે વિચાર આવ્યો ને આપણને, એ વિચાર એ જ દંભ. અને ખોળશો ને તો ઢગલા બંધ આવા દેખાશે, ડગલા બંધ દેખાશે, અને આ બધું હારા હારા ગણાતા છે એમ જ દેખાશે આપણને. જે કંઈક બરાબર હાલતા હશે ને કલ્યાણના માર્ગે દોટ કાઢીને એને દેખાશે, જો દેખતા આવડશે તો. અને ઘણા એવાય હશે કે જેની અંદર આ બિલકુલ નહીં હોય, કોઈનામાં 2%, 5%, 10%, 50% હોય, અને ઘણા એવાય હશે મુક્તો જેમાં કશું જ નહીં હોય, સજાગ હશે એને. મારામાં દંભ છે આવું પહેલાં તો જાણવું પડે, પછી એને એમ ટાળવો કે હું જે સાધન કરું છું તે ઉપરથી દંભે કરીને લોકને દેખાડ્યાને અર્થે કરું છું તે મારામાં અતિ મોટો દોષ છે એમ જાણીને પછી એમ વિચાર કરવો કે આ લોકની જે મોટપ તે કેટલા દિવસ રહેશે, આપણે છીએ નહીં અને આપણને બધાએ જાણી લીધા કે ઓહો આ તો બહુ મોટા બહુ મોટા બહુ મોટા, હવે કદાચ કોઈ આપણને બહુ મોટા કહી દીધા કેટલા દિવસ રહીશું, કેટલા દિવસ એ મોટપ રહેશે. જે ખરેખર આવડા મોટા છે, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબા, જીવુબા, રાજબા, શાંતાબા, સુરાબા બાપુ, આવા બધા આવડા આવડા મોટા મોટા થઈ ગયા પછી પણ પાછળ જે મોટા મોટા થઈ ગયા એ હાલો ને આપણે બધા મુમુક્ષુ કહેવાઈએ છીએ અને ભગવાનના માર્ગે હાલવાવાળા આપણે આવા મુક્તોને દિવસમાં કેટલી વાર સંભાળીએ છીએ, આપણને કેટલી વાર યાદ આવે છે, એમની મોટાએ આપણને કેટલી વાર સાંભળે છે, તો આપણને કોણ આ દુનિયામાંથી ઉપડે ત્યારે આપણને સંભાળવાનો છે. ખોટા લઈ મંડ્યા છીએ કે કંઈક ગણાઈ જઈએ. હા, ગમે એવું આપણે વિચારીશું કે કોઈ આપણને ગણી લે અને કોઈ આપણને મોટા ગણી લે એનાથી કશોય માલ નથી. આવું ગોપાળન સ્વામી કહે છે. આપણને સમજાતા ઘણી વાર લાગશે પણ ગોપાળન સ્વામી કહે છે આપણને, કારણ કે સ્વામી તો અક્ષરધામના મુક્ત ને એટલે આવું જ સમજાવે. આ લોકની જે મોટપ તે કેટલા દિવસ રહેશે એ તો નહીં જ રહે, ભગવાન મારા હૃદયમાં રહ્યા થકા મારા જે ગુણ ને અવગુણ એને નિરંતર જોઈ રહ્યા છે,
તે મારામાં જો લગાર એક દંભ રહેશે તો તેથી મારું પરલોકમાં બહુ ભૂંડું થશે, એમ જાણીને નિરંતર મનમાં ખટકો રાખે અને તેને ટાળ્યાના ઉપાયમાં સુરવીરની પેઠે તત્પર રહે અને નિર્દંભી મોટા એકાંતિક સાધુ હોય તેની નિર્દંભપણે અનુવૃત્તિએ સહિત મન કર્મ વચન કરીને સેવા કરે ત્યારે ટળે. મોટા નિર્દંભી સાધુ આગળ પાછો નિર્દંભ રહે અને મન કર્મ વચન એની સેવા કરે ત્યારે ટળે. તે પછી સ્વામીએ કીધું, મોટા એકાંતિક સંત હોય તેને દોષ કહે, હે મહારાજ, મારામાં દોષ છે તે ટળે એવો ઉપાય મને દયા કરીને બતાવો અને એ દોષ મારામાંથી ટળે ત્યાં સુધી દયા કરીને મને કઠણ વચનના ડંખ મારીને મારો એ દોષ ટાળી નાખો. એમ કરે તો ધીરે ધીરે કાળે કરીને દોષ ટળી જાય. બધું થાય છે ધીરે ધીરે સત્સંગમાં, પણ ટળી જાય કાળે કરીને, પણ ઓળખે તો. આ તો સ્વામીએ જ અંતરદૃષ્ટિની વાતો વચ્ચે કરી દીધી, ચરિત્ર બંધ કરીને, ચરિત્ર સ્ટોપ કરી દીધું સ્વામીએ અને વચ્ચે આપણા આત્માનું સંશોધન ચાલુ કરાવી દીધું સ્વામીએ, એટલે આપણે કરવું જોઈએ. આવી રીતે ઉપરત ખાન પાન વગેરે પદાર્થો આવી રીતે દંભ કરવાવાળાને બહુ મળવા લાગ્યા. હવે જે ગાદીપત્યોની જેઓ સેવા કરતા હતા, શરીરના સુખનો ત્યાગ રાખતા હતા, તેઓ સમય જતાં શ્રેષ્ઠ સાબિત થયા. કેમ જે તેમને તે વિના બીજી કોઈ માનાદિકની આસક્તિ ન હતી. શ્રી હરિના પછી જે રહ્યા તેમાં એક સત્સંગની એવી પ્રથા પડી ગઈ કે જેની જેવી સમજણ હતી તે પ્રમાણે તેઓ ચાલવા લાગ્યા. જે શ્રીહરિના ધામના સંત હરિભક્તો છે તેઓ તો શ્રીહરિના ચરિત્રોના અલભ્ય નિધિને આધારે આનંદ માનતા રહ્યા. દંભ્યોનું મન જ્યારે અતિ બળવાન થઈ જતું હતું ત્યારે તેઓ ઇન્દ્રિયોને વશ થઈ જતા હતા, પછી મહાસિદ્ધ તરીકે પ્રસિદ્ધિ પામી પાછા અદૃશ્ય થઈ જતા હતા. અર્થાત દંભ છે એ વ્યક્તિ કેટલોક કરે, કેટલાક દિવસ કરે, એક દિવસ, બે દિવસ, છ મહિના, એક વર્ષ તો બહુ થઈ ગયો, એક વર્ષથી વધારે દંભ રહેતો નથી, ગમે એવું કરે તો ગમે તે જગ્યાએ. કારણ કે સહજ, હવે કોઈને માની લો કે સારું ખાવા જોઈએ છે, સારું સારું એને ખાવા જોઈએ છે, બહુ સારું સારું ખાવા જોઈએ છે, હવે દંભ કરે કે ના ના હું તો બધું ભેગું કરીને જ ખાઉં ને આમ જ ખાઉં ને મારે તો કશું નહીં, મીઠું ના હોય તો હાલે ને આમે ના હોય તો હાલે. હવે કદાચ એ કરે કરે કેટલા દિવસ કરે, એ કાંઈ બહુ જાજુ ટકે નહીં, એ બે ચાર છ મહિના પૂરું. એક જગ્યાએ એક આશ્રમ હતો, આશ્રમની અંદર બધા ત્યાગીઓ રહેતા હતા, આપણા સત્સંગ સિવાય, સત્સંગમાં તો એવું હોય જ નહીં, ત્યાગીઓ રહેતા હતા એ આશ્રમની અંદર. તો થયું એવું કે એમાં એક ત્યાગી હતા, સવારમાં ત્રણ હાડા ત્રણે જાગી જાય, ત્રણ હાડા ત્રણે જાગે અને ત્રણ સાડા ત્રણે જાગે ને પછીથી પોતાની પૂજા પાઠ જે કંઈ કરવાનો હોય વિધિ એ બધો કરી લે, પછી ત્યાં એ આશ્રમનો રિવાજ હશે કે સવારમાં 7:30-8 વાગે ત્યારે બધા સવારમાં દૂધ પાણી કરે. પણ આ ત્યાગી કોઈ દિવસ દૂધ પાણી કરવા એ ટાઈમે આવે નહીં, એ કે મારે તો સવારમાં કંઈ જરૂર પડે જ નહીં, બહુ સારું હોય એવા, ના હોય એવું કાંઈ નહીં, એ મારે કંઈ જરૂર ના પડે, બપોરે જમવાની અંદર તેમાંય જરૂર ના પડે, સાંજે જમે ઠેક. પછી બીજા બધા ત્યાગીઓ હોય એટલે બધા વિચારે તો ખરા ને કે સારું આનું શરીર બરાબર મજબૂત રહે છે, પાતળો તો પડતો નથી, સવારથી ખાતોય નથી, તો આનું કારણ શું? એટલે ત્યાગીઓએ થોડું સંશોધન કર્યું કે આનું સંશોધન કરો ભાઈ. સંશોધન કર્યું ને તો એવું સંશોધન નીકળ્યું કે એ આશ્રમમાં રાત્રે દૂધ ગરમ કરવામાં આવે, ગૌશાળા હશે મોટી, એનું દૂધ ગરમ કરવામાં આવે ને, એટલે દૂધ ગરમ થાય એટલે એની મલાઈ ઉપર થઈ જાય, મલાઈ થઈ જાય ને, એ મલાઈ ઉપરથી ક્રીમ કાઢી લેવામાં આવતી, એક લોટી ભરી દેવામાં આવે, એ લોટી ભરી અને એક એવી જગ્યા કબાટની એની અંદર મૂકી દેવામાં આવે એ લોટી, અને સવારમાં 3:30 વાગે નાહી ધોઈ અને જે ભગવાનનો થોડો વિધિ કરીને કરવાનો એ વિધિ કરી એ લોટીનો ઉદ્ધાર નિત્ય થતો, એ લોટીનો એટલે લોટીની અંદરની વસ્તુનો નિત્ય ઉદ્ધાર આ ત્યાગી કરતા. એટલે પેલા જે સંશોધનવાળા ત્યાગીઓ હતા એને ખબર પડી કે ઓહો રહસ્ય આ છે, હવે મલાઈવાળી એક લોટી પી જાય સવારમાં એને હાં સુધી જોવે કંઈ,
અને પાતળો પડે કોઈ દી, એટલે પછી પેલા ત્યાં ગયો, એક દિવસ નક્કી કર્યું કે હા એની લોટી મૂકવાની જગ્યા જોઈ લીધી, ને લોટીમાંથી પછી રાત્રે 12 વાગે કાઢી મલાઈ અને ખાટી છે ને પાડાને પાવાની છાસ ભરી અંદર, ખાટી છાસ પાડાને પાવાની. અને પછી આ તો રોજના ક્રમ પ્રમાણે એને તો આમ રોજ પછી તો ક્રીમ ચાખી ગયેલો હોય એટલે એમ જ થાય ને કે હાલો ભાઈ પી લઉં પી લઉં પી લઉં, ઉપડ્યા ક્રીમ પીવા. અને એ દિવસે બધાય સવારમાં એ જેટલા ત્યાં ગયો હતા એ બધા એમાં 2-5-10 જણા જાગીને જોવા માટે રહ્યા કેમેરા નાખીને, આંખના કેમેરા, કે શું કરે છે. એ જમાનો જૂનો હશે એટલે નહીં હોય કેમેરા ત્યારે. અને ભાઈ લોટી કાઢીને ભાઈએ પીવાનું શરૂ કર્યું અને ખાટી છાસ, કોઈને કહેવાય નહીં સેવાય નહીં, બધા દાંત કાઢે સીધો ત્યાંથી લોટી બધું નાખીને ધોઈને પછી તો હવાર પડ્યું આવે કંઈ નહીં. એક દિવસ તો આવે હાંજુતી તો જમાય જ નહીં, પણ એક દિવસ ગયો, બીજે દિવસે સેમ કર્યું, ત્રીજે દિવસે એમ કર્યું, ચોથે દિવસે એમ કર્યું, લોટી મૂકવાની જગ્યા બદલી તો લોટી મૂકવાની જગ્યાએ એમ થયું. 15-20 દિવસ હતો બધું ઉઘાડું પડી ગયું. કેટલા દિવસ હાલે, દંભ ચાલે કેટલા દિવસ, એ જાજુ ના રે. એના કરતા સહજ જીવન જીવવું, સહજ જીવન. 1,00,000 માણસની વચ્ચે હોઈએ, એક માણસની વચ્ચે હોઈએ, 4 દિવાલની વચ્ચે હોઈએ કે વનના ઝાડવાની વચ્ચે હોઈએ, ભગવાનને સાક્ષી રાખીને જીવ્યા કરવું. કોઈને બતાવવાથી કશું થવાનું નથી. આજુબાજુમાં કોઈ 2, 5, 10, 15, 25, 50, 100, 200, 500, 1,000, 2,000, 5,000 કે 25,000 ને બતાવવાથી કશો જ ફાયદો થવાનો નથી, કોઈ ફાયદો નહીં. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને, એમાંય અમારે ત્યાગીને વધારે સાવધાન બનવાનું. આ જેને માન સન્માનનો યોગ થતો હોય ને એમાં પ્રવેશ કરવાની વધારે આ વસ્તુ રહે. જેને માન સન્માનનો યોગ નથી એ લોકોને આ પ્રવેશ થવાના ઓછા ચાન્સીસ હોય, ન હોય એવું ના કહી શકું, ઓછા હોય. સત્સંગની અંદર જે સમર્પણ ભાવથી બહુ નિષ્ઠાના ભાવથી આગળ વધતા હોય એવાની અંદર આવવાના ચાન્સીસ, જેને માન સન્માન મળે છે, જેને 5 વ્યક્તિ કંઈક આદર્શ વ્યક્તિ તરીકે જોવે છે, 5 વ્યક્તિ પોતાને કંઈક પૂછવું હોય તો એવાને પૂછે છે, એવાની અંદર આવવાના ચાન્સીસ છે. પણ મુક્તાનંદ સ્વામીનું જીવન યાદ કરવાનું, સ્વામી એવા હતા કે 2,000 માણસ બેઠા હોય અને સભામાં વાત કરે ને 2,000ના ઉત્તર કરી દે, 2,000 માણસ સભામાંથી ઊભા થાય અને એને પોતાના પ્રશ્નનું સમાધાન થઈ જાય, એ સ્વામીનું અંતર્યામીપણું કેવું હશે વિચારો તો ખરા. એવા મુક્તાનંદ સ્વામી 2,000 માણસના પ્રશ્નોના ઉત્તર કરી દે એવા સ્વામી સત્સંગમાં નવા ને નવા રહેતા. શું સ્વામીના સદગુણો લખ્યા છે, નવા ને નવા રહેતા, બાળક જેવા રહેતા, સહજ રહેતા. માટે આપણે એમ રહેવું છે, આપણા જીવનની અંદર એમ કરવું છે, તો જ મહારાજ રાજી થાય, નહીં તો ભગવાન રાજી કેમ થાય. ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરે, ધર્મામૃત કરે પાઠ દિન રાતી, વર્તે તામે કહે તિસ ભાંતિ, નિષ્કામ શુદ્ધિ વચનામૃત બારી, તત્વ બાતલીએ કંઠધારી, નિષ્કામ શુદ્ધિ વચનામૃત બારી, તત્વ બાતલીએ કંઠધારી, સતસંગી કહાવત હી જેતે, સંત બાઈ ભાઈ જોતે તે, તાપર સબહી કરત અતિ પ્રીતિ, તાપર સબહી કરત અતિ પ્રીતિ, ઉત્કૃષ્ટ દેખાવત જનકુરીતિ, ઉત્કૃષ્ટ દેખાવત જનકુરીતિ. શ્રીજી મહારાજને પણ દંભ્યો ગમતા નહોતા ને એટલે જ મહારાજે જોવો ને પેલા બાવા નહોતા, પૂનમે જ બહાર નીકળતા, વર્ષમાં 1 વખત રાજા બાવાનું દૂધાધારી બાવા ઉપવાસ કરતા હતા, 1 વર્ષે જ બહાર નીકળતા હતા ગુફામાંથી. મહારાજે કંઈ સામયુદ્ધ ના થવા દીધું, એટેક આવી ગયો ત્યાં ત્યાં, એને દંભ કહેવાય. મહારાજને નહોતો ગમતો,
એ સારા ગણાતા હોય એની અંદર આવવાના ચાન્સીસ વધારે છે. માટે સાવધાની એમાં રાખવી. આગળ લખે છે, ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરે, તેમાં કહ્યા પ્રમાણે વર્તન રાખે. ધર્મામૃત એ સાધુ માટેનું શાસ્ત્ર છે, ત્યાગી માટેનું શાસ્ત્ર છે. શ્રીમદ સત્સંગીજીઓના પ્રકરણ 4 અંદર 5 અધ્યાયો જે ધર્મામૃત તરીકે પ્રસિદ્ધ છે, જેમાં નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી એ 5 વર્તમાનો છે. નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી અને નિષ્કામી એ 5 વર્તમાન જે છે એ 5 વર્તમાનના નિયમો લખ્યા છે કે નિર્લોભી વર્તમાન કેવું હોય સાધુનું, નિષ્કામી વર્તમાન કેવું હોય, નિર્માની વર્તમાન કેવું હોય, નિસ્નેહી વર્તમાન કેવું હોય, એની અંદર લખેલું છે. એ વર્તમાન જે હોય એ વર્તમાનની અંદર કોઈ જગ્યાએ ખોટ આવે, કોઈ જગ્યાએ આજ્ઞા, કોઈ જગ્યાએ લોપાય, તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? નિર્માની વર્તમાન છે સાધુનું, તો સાધુને કોઈ ગાળ દે, અપમાન કરે, માર મારે, તો એને સામે માર ના મારવો, એનું અપમાન ના કરવું, એને ગાળ ના દેવી, એનું ભૂંડું ચિંતવન ના કરવું, આ નિર્માની વર્તમાન છે. હવે માની લો કે કોઈ વ્યક્તિએ કોઈ સાધુનું અપમાન કર્યું, એ ત્યાગી છે, ગ્રહસ્થ છે, જ્ઞાની છે, અજ્ઞાની છે, ભગત છે કે નથી ભગત, એવો કોઈ પણ વ્યક્તિ છે, એને અપમાન કર્યું કોઈ ત્યાગીનું, તો ત્યાગીના નિર્માની વર્તમાન પ્રમાણે એને સહન જ કરવાનું, એનો નહીં કોઈ એની સામે કોઈ એને પ્રત્યુત્તર કરવાનો, નહીં એને માર મારવાનો, નહીં એનું ભૂંડું થાય એવું ચિંતવન પણ કરવાનું, કશું જ નહીં કરવાનું, બે હાથ જોડ દેવાના બસ, બીજું કાંઈ નહીં. આ નિર્માની વર્તમાનનો બેસ, આ નિર્માની વર્તમાનનું સ્વરૂપ. પણ હવે કંઈ એ વર્તમાનને એવું ને એવું સંપૂર્ણ રીતે પાડી શકે એવું કાંઈ બધા માટે તો શક્ય ન બને, કારણ કે પૂર્વમાંથી આવેલા હોય. વેરાભાઈને કેવું થયું? વેરાભાઈ સાધુ તો થઈ ગયા, પણ પહેલાં જ્યારે બાવાઓ બધા આવ્યા લો લંગર મારામારી કરવા, તો કેમ તલવાર લઈને નીકળી પડ્યા? એમને નિર્માની વર્તમાનની નહોતી ખબર, પોતાની ખબર હતી, પણ પેલો ક્ષત્રિયનો જુસ્સો જે હતો, હજુ સાધુ હમણાં થયેલા એટલે પેલું ક્ષત્રિય પણ તો હજુ અંદર રમતું હતું, એટલે તલવાર લઈને સીધા કૂદી પડ્યા. એમ સાધન દશામાં જે ત્યાગ્યો હોય સહજ છે કે એનાથી બધા વર્તમાન સંપૂર્ણ રીતે જેવા જોઈએ એવા બધા દરેક વખતે દરેક પરિસ્થિતિમાં ન પડી જાય. તો એના પ્રાયશ્ચિતો ધર્મામૃતમાં લખ્યા કે સાધુથી કોઈને જો ભૂલથી આવું બોલાઈ જાય તો એને આવું પ્રાયશ્ચિત કરવું, સાધુથી કોઈને લાકડીથી મરાઈ જાય તો આવું પ્રાયશ્ચિત કરવું, લાકડીથી જેને માર્યો હોય એને સોજો ચડે તો કેટલા ઉપવાસ કરવા એ લખ્યું છે, કોઈને ગાળ દેવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત પણ લખ્યું છે. એનો અર્થ શું થયો? કે જે સાધુ થઈ ગયો છે એનાથી એવા થવાના ચાન્સીસ છે, કારણ કે સાધન દશામાં હોય, બધા એક સરખા ન હોય. બધું ઘણી વખત આપણો એવો દાવો હોય, સાધુ છે ને આવું કેમ કરે, આવું કેમ બોલે? ભાઈ, વર્તાલના 3 વચનામાં 4 પ્રકારના મોટા પુરુષો કીધા, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વળવાનળ અગ્નિ જેવા. એ સાધુ છે જ, એ સાધુ જ છે, એ માર્ગે, સાધુના માર્ગે ચાલ્યો છે. કોઈ રસ્તો બહુ કાપ્યો હોય, કોઈની જન્મનો મહેનત હોય, કોઈ ધામમાંથી આવેલો હોય, કોઈ ધામમાં પણ કનિષ્ઠ હોય, કોઈ ધામમાંથી આવેલો હોય પણ ઉત્તમ હોય, એવા બહુ ભેદ છે, બહુ ભેદ છે. કોઈ યોગભ્રષ્ટ છે, નજીકમાં બસ પહોંચવાની તૈયારીમાં છે પણ કોઈક જગ્યાએ ભૂલો પડી ગયો, ચડેલો હોય ને એ ક્યારેક પડે, જે ચડેલો નથી ને એ પડે જ નહીં. હરિભગત થઈને આવું કેમ કરે? પ્રાયશ્ચિત લખ્યું છે ભાઈ, ભૂલ થઈ ગઈ કોઈ હરિભગતથી. હરિભગતને ગાળ ન બોલવી જોઈએ, શિક્ષાપત્રીમાં લખ્યું છે શ્રીજી મહારાજે, મારા આ રીતે ગાળ ન બોલવી. અને હરિભગત છે, બોલાઈ ગઈ તો શું એ હરિભગત મટી ગયો? એની કંઠી કાઢી લેવાની, તિલક ચાંદલો ઉતાર લેવાનો? ના, એનું પ્રાયશ્ચિત છે. હેબિટનું કોઈ પ્રાયશ્ચિત નથી, પરંતુ ભૂલનું પ્રાયશ્ચિત છે, દરેક ભૂલનું પ્રાયશ્ચિત છે. જેનું નથી પ્રાયશ્ચિત એ આગળ વાત આવશે, જેનું કોઈ પ્રાયશ્ચિત નથી. બાકી કોઈ પણ પ્રકારની ભૂલ હોય એના બધાને પ્રાયશ્ચિત લખ્યા છે. એટલે ધર્મામૃત શાસ્ત્ર શું છે એ તમને ખ્યાલ આવે. ધર્મામૃત શાસ્ત્ર એટલે સાધુના ધર્મ, અને એ ધર્મમાં કોઈ પ્રકારની ખોટ ક્યારે આવી?
તો એ ખોટનું પ્રાયશ્ચિત શું છે એ એમાં લખેલું છે. દરેક વર્તમાનનું લખેલું છે. નિર્લોભી વર્તમાન છે તો કે સાધુથી ધન ન રખાય પોતાનું કરીને, સાધુથી પોતાનું કરીને પોતાની વાડી પોતાનું ખેતર પોતાનું કરીને ના રખાય આમ કીધું. તો કોઈ જગ્યાએ ક્યારેક આવી કોઈ ઘટના ઘટી તો એનું શું પ્રાયશ્ચિત છે લખેલું છે. નિસ્નેહી વર્તમાન, સાધુએ પોતાના સંબંધીના ઘરમાં ન જવાય. પૂર્વાશ્રમના જે સંબંધી હોય, જ્યાં એનો જેનું ગામ હોય પૂર્વાશ્રમનું, એ ગામમાં પણ સાધુથી ન જવાય. આ નિયમ છે નિસ્નેહી વર્તમાનનો, પોતાના સંબંધીના ઘરે ન જવાય. પરંતુ કોઈ કારણસર કોઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જે પરિસ્થિતિના કારણે એને એ ગામમાં જવું પડ્યું, એને એ ઘરમાં પણ જવું પડ્યું, કોઈ પરિસ્થિતિ એવી છે અને કોઈ ભગવાન કે ભગવાનના મોટા સંતની આજ્ઞાથી એને એવું કંઈક કરવું પડ્યું, તો એનું પ્રાયશ્ચિત લખ્યું છે કે ત્યાગી સાધુ પોતાના સંબંધીના ઘરમાં જેટલા દિવસ રહે એટલા દિવસ ઉપવાસ કરે. મેં આગળ તમને એકવાર દ્રષ્ટાંત આપ્યું હતું કે બે ગામ આ ગામથી આ ગામ જતા હોય અને એમાં અહીં આગળ કંઈ વિઘ્ન આવ્યું, હવે આ ગામમાં જ રોકાવું પડે, ના આમ જવાય કે ના આમ જવાય, ત્યાં રોકાવું જ પડે એવું હોય, પેલા ગામમાં જવાય એવું નથી, આગળ રસ્તો બંધ છે, આ બાજુ પાછું જવાય એવું નથી, આ ગામ છે પોતાના સંબંધીનું છે ને રોકાવું જ પડે એવું છે, ને એ ગામમાં સત્સંગીનું ઘર એક પોતાનો સંબંધી છે એનું જ ઘર છે, બીજું ઘર જ નથી. નિસ્નેહી વર્તમાનમાં ખોટ આવે છે તેનું પ્રાયશ્ચિત લખ્યું છે. સાધુને જે વાહનમાં સ્ત્રી બેઠી હોય એ વાહનમાં સાધુથી બેસાય જ નહીં, બેસાય જ નહીં. પ્લેનને શું કરીશું હવે કહો, પ્લેનમાં સાધુને જવાન થાય તો શું કરવાનું? તો એનું પ્રાયશ્ચિત લખ્યું છે કે એક વાહનમાં બેસવાનું થાય. શ્રીજી મહારાજને ખબર હતી કે આવું થશે. એ સાધુને પ્લેનમાં બેસવાનું થયું, ટ્રેનમાં બેસવાનું થયું, એક વાહનમાં જ્યાં સ્ત્રી બેઠી છે ત્યાં બેસવાનું થયું, એટલે નિષ્કામી વર્તમાનમાં ખોટ આવી. એનું પ્રાયશ્ચિત લખ્યું કે એક ઉપવાસ કરી દેવો, વાહનમાં બેસીને એક ઉપવાસ કરે એટલે એનું નિષ્કામી વર્તમાન પાછું જે હતું એ સેફ થઈ ગયું. એટલે ઘણીક વખત શાસ્ત્રના મર્મને જાણ્યા વિના ઘણા લોકો ગમે તે પ્રકારની કોઈ સંત કે કોઈ ભક્ત વિશે, આ સાધુને આ કરવાનું, આ હરિભગતને આમ, કોઈ દિવસ નહીં. દરેક વસ્તુ શાસ્ત્રને બરાબર, શાસ્ત્રના અર્થને જાણવો ધર્મ છે. એ ધર્મ બહુ ગુહ્ય છે, ધર્મની ગતિ પણ એવી છે, અને મહાપુરુષો મોટા પુરુષો જાણે છે. એટલે ધર્મામૃત છે, સંતો માટેનું શાસ્ત્ર છે. તમારે એક શિક્ષાપત્રી પાડવાની છે. અમારે ત્રણ શાસ્ત્ર પાડવાના, ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ. નિષ્કામી વર્તમાન ધર્મામૃતમાં પણ છે, નિષ્કામ શુદ્ધિ ગ્રંથ એક પાછો નોખો પણ છે. એ ત્રણે ત્રણ ગ્રંથને અમારે પાડવાના છે. તમારે એક ગ્રંથ પાડવાનો છે શિક્ષાપત્રી. ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરે, નિત્ય સંતો પૂજામાં ધર્મામૃત વાંચતા હોય છે, ડેલી ધર્મામૃત વાંચે. શિક્ષાપત્રી જેમ તમે વાંચો એમ શિક્ષાપત્રીના શ્લોક તો વાંચે જ, પણ દરેક સંતો પૂજામાં ધર્મામૃતના પણ શ્લોક વાંચતા હોય. તેમાં કહ્યા પ્રમાણે વર્તન રાખે. નિષ્કામ શુદ્ધિ અને મહાન ભારે વચનામૃતોના તત્વની વાતને કંઠસ્થ કરી રાખે. વચનામૃતો હોય એ ભગવાનના એવા ધામના સંતો કહેતા, ધામને પામવાની અંદર એકદમ ઉત્કંઠાવાળા હોય એવા જે ભગવાનના સંતો ભક્તો, એને વચનામૃતના તત્વિક રહસ્યો પણ એ જાણતા હોય. વચનામૃતને એને લાખો ગણનું છેટું ના હોય, વચનામૃતને એને બહુ નજીકપણું હોય, વચનામૃત એને ઈદમ હોય, એ બોલતું ચાલતું વચનામૃત થઈ ગયા હોય એવા હોય, એવા હોય એ ભગવાનના મોટા સાધુ. અને એને કંઠસ્થ કરી રાખે, એના કંઠ એના એને મોઢે જ હોય એવા હોય. એવા જે સંતો હોય તથા જે એવા સત્સંગી બાઈ ભાઈ કહેવાતા હોય તેના ઉપર સર્વે અતિશય પ્રેમ કરે છે. આવા જે સત્સંગી હોય, આવા જે બાઈ ભાઈ હોય, આવા જે સાધુ હોય, એ બધા ઉપર બધાને હેત થાય. કેમ જે આવા સાચા સંતો ભક્તો સર્વ સત્સંગીને ઊંચી રીતોને સમજાવે છે. આવા સાચા સંતો નરિભક્તો હોય ને એ બીજા સત્સંગીને સાચી ઊંચી રીતને સમજાવે છે. તમે વિચારો તો ખરા, આજે નાના નાના છોકરાઓ સ્કૂલમાં ચોટલી રાખીને જાય છે. કોઈને કલ્પના થાય કે અમેરિકામાં ચોટલી રાખીને છોકરો જાય? કોને શીખવાડ્યું, કોને શીખવાડ્યું? આજથી વર્ષો પહેલા બધા વિદેશોમાં તો હતા જ,
દેશમાં પણ હશે ને વિદેશમાં પણ હશે, પરંતુ આવી રીતે આટલી વખત આવી રીતે બાથરૂમમાં જાવ તો આવી રીતે હાથ ધોવા, આવી રીતે બેસવું, આવી રીતે રસોડું આ ચોખ્ખું રાખવું, આવી રીતે આ બનાવવું, આવું ન જમવું, આવું પાણી ન પીવું, બહારનું ન ખાવું કોણે શીખવાડ્યું? જે બહારનું ખાતો હોય એ શીખવાડે, જે બહાર ફરતો હોય એ શીખવાડે? ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનીને ભજવા કોને શીખવાડ્યું? જે સર્વોપરીતા રાખતો હોય એને શીખવાડ્યું. બીજાને વંદન કરવા, બીજાને પણ આદર આપવો, ભગવાન શ્રી હરિને સર્વોપરી જાણવા અને કોઈ અવતાર સ્વરૂપે કે કોઈ દેવી દેવતાનો ક્યારેય દ્રોહ ન કરવો કોને શીખવાડ્યો? આવો વિવેક કોને શીખવાડ્યો? જેને વિવેક હતો એને શીખવાડ્યો. ધર્મના મૂલ્યો આપણા જીવનમાં કોને આપ્યા? આ ગાળવું, આ ચાળવું, જેની અંદર ધર્મોના મૂલ્યો હતા એવા ભગવાનના સંતોને ભક્તોએ આપ્યા. આપણને જ્ઞાનના મૂલ્યો કોને આપ્યા? જેમાં જ્ઞાનના મૂલ્યો હતા એને આપણને આત્માને પરમાત્માનું જ્ઞાન આપ્યું કોને આપ્યું? આપણને દેહને દેહના સંબંધીમાંથી પ્રીતિ ઓછી કરાવી એ કોને કરાવી? જેની અંદર એ હતું એને આપ્યું. જ્યારે એવા નહોતા મળ્યા પહેલાનું આપણું જીવન કેવું હતું? એ નહોતા મળ્યા તે પહેલાંનું જીવન કેવું હતું? એ પહેલાં આપણે કેવી રીતે શૌચ ક્રિયા કરતા હતા ને કેવી રીતે ખાતા હતા ને કેવી રીતે બેસતા હતા ને કેવું બોલતા હતા? હવ હવના અંતરમાં પોત પોતાને મારે 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 મારું ને તમારે તમારું જોવાનું. સત્સંગની રીતિ આપણા જીવનમાં જે આવી છે એ કયા પુરુષના મળવાથી, કયા સંતો ભક્તોના મળવાથી, કયા સત્પુરુષના યોગથી થયું છે આમ અંતરમાં વિચારીએ એટલે ખબર પડી જાય. એ આશ્ચર્ય કેવી રીતે થયું? આશ્ચર્ય કેવી રીતે થયું? જેની અંદર એ હતું એને આપણને દીધું, એને દીધું. આપણને કોઈ દી ભગવાનના મંદિરનું પગથિયું ચડવાની ઈચ્છા જ નહોતી થતી, એને મંદિર જવાની ઈચ્છા થવા લાગી એ કોને કરાવ્યું? જેને મંદિરમાં હેત હતું એને આપણને મંદિરમાં હેત કરાવ્યું. આપણને મૂર્તિ શું છે ખબર જ નહોતી કે મૂર્તિ શું, મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી શું. એ મૂર્તિ પાછળ આજે આપણને મૂર્તિને જોઈને રોવું આવે, મૂર્તિની પાછળ દોડવાની ઈચ્છા થાય. ભલે મૂર્તિ સિદ્ધ નથી થઈ ગઈ પણ મૂર્તિને મારે રાખવી છે આવી જે ઈચ્છાઓ જાગવા લાગી. કોને જગાડી? મૂર્તિમાં રહેવા વાળાએ જગાડી. અનુભવાત્મક જ્ઞાન સિવાય આપણા હૃદયની અંદર ક્યારેય પણ અનુભવ કરવાની ખેવના કોઈ જગાડી શકતું નથી. જેને અનુભવયુક્ત જ્ઞાન હોય એ જ આપણા હૃદયમાં અનુભવ કરવા માટેની ઈચ્છાઓને જગાડી શકે છે. વાચ્યાર્થથી કશું જ ના થાય. જેને લક્ષ્યાર્થ કર્યું છે, જેને લક્ષ સાધી લીધેલું છે, મૂર્તિનું, ઉપાસનાનું, ધર્મનું, વૈરાગ્યનું, જ્ઞાનનું, આત્મનિષ્ઠાનું, એવા પુરુષોથી જ આપણામાં એ આવે છે. એને ક્યારેય ન ભૂલવું. આવા સાચા સંતો ભક્તો સર્વ સત્સંગીને ઊંચી રીતોને સમજાવે છે. પણ આવા સાચા સંતો ભક્તો સમજાવતા હોય ને ઊંચી રીતોને, ત્યારે એની ઉપર એક તો બહુ મોટા મોટું વિઘ્ન આવે. તાપર ઈર્ષા લાવે જે હા. રામાનંદ સ્વામીએ રીત સમજાવી તો એની ઉપર શું થયું? ઈર્ષા આવી. લોકો એને દાટી દેવાનો પ્રયત્ન કર્યો. ધર્મદેવ, ધર્મદેવનો પ્રતાપ વધ્યો તો ધર્મદેવને પણ દાટી નાખવા માટેનો પ્રયત્ન થયો. પૃથ્વી સર્જાની ત્યારથી આજ દિવસ સુધી પ્રબુદ્ધ દ્વારા થયું તો પ્રબુદ્ધને પણ કૂવામાં નાખવા માટેનું આયોજન થયું. આજ થયું છે. આ લોક જ આવો છે, એમાં કંઈ નવું નથી. જે ઊંચી રીતને શીખવાડે, જેના યોગે કરીને બીજાના જીવન ઊંચા બને, જેના યોગે કરીને ભગવાનમાં હેત થાય, જેની વાતને સાંભળે કરવીને, જેની ક્રિયાને જોઈને, જેની ભેગા રહેવાથી ઉપાસના દ્રઢ થાય, આજ્ઞાઓ દ્રઢ થાય, એવા ભગવાનના સંતો ભક્તો હોય ને એની ઉપર ઈર્ષા કરવાવાળા પણ પૃથ્વી પર ભગવાને જ રચ્યા હોય. એ ભગવાનનું જ કાર્ય છે ને, કોઈ વ્યક્તિનો દોષ નથી, ભગવાનનું જ કાર્ય છે. તાપર ઈર્ષા લાવે જે હા. એવા જે હોય આપણને એટલી ખબર હોય કે મારાથી નથી થતું પણ એનાથી થાય છે, બે હાથ જોડું. આમાંથી આપણે એટલું શીખવાનું છે કે આપણે એવા છીએ, માની લો કે આપણે એવા છીએ કે આપણે બીજાને સત્સંગ કરાવી શકીએ એવા છીએ અને આપણી પર કોઈ ઈર્ષા કરે છે, એવું ન જ જોવાનું કોણ કરે છે. આપણે એવું જોવાનું છે બીજાથી ભગવાન કોઈને મળે છે, બીજાથી ભગવાન તરફ કોઈ જીવ આગળ જાય છે, હું કોઈ ઉપર ઈર્ષા નથી કરતો ને, હું કોઈ ઉપર ઈર્ષા લાવીને એનું ભૂંડું થાય એવો સંકલ્પ નથી કરતો ને. બસ આપણે આપણું જોવાનું છે, આપણે આપણો સુધારો કરવાનો છે. આપણો સુધારો કરીએ એટલે મહારાજ રાજી,
આવા જે સંતો ભક્તો છે કે જે ઊંચી રીતને સંતોને હરિભક્તોને સમજાવે છે, એવા જે સંતો હરિભક્તો છે એની માટે હવે શું ન કરવું અને એની ઉપર કેવા પ્રયોગ થાય એ પણ મુક્તાનંદ સ્વામીને વચ્ચે યાદ આવી ગયા છે. એટલે કહે છે 18 કડી અહીંયા આગળ પૂર્ણ થઈ છે. બાકીની કથા આવતીકાલે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.